રાષ્ટ્રપ્રારા જીન કમ્પાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પેજ કમિટીના પ્રમુખના કાર્ડ વિતરણ કાર્યક્રમમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝીટ પણ દૂર થશે અને બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવા પણ વિધાનસભાની ચૂંટણીમાં ઘરે બેસી જશે તેવો દાવો કર્યો હતો. સી આર પાટીલે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર લોકોની ચિંતા કરે છે જ્યારે કોંગ્રેસ લોકોને વફાદાર રહી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનું મોડલ દિલ્હી લઈ ગયા અને સાકાર કર્યો. કોંગ્રેસના પેન્ડિંગ કામો વડાપ્રધાન મોદીએ પૂરા કર્યા. રામ મંદિરનો વાયદો પણ પૂરો થયો. કોંગ્રેસ મજાક કરતી હતી પણ ભારતીય જનતા પાર્ટીએ રામ મંદિરનું કામ પૂર્ણ કરી બતાવ્યું. ઉપરાંત ભાજપે કાશ્મીરમાં 370ની કલમ દૂર કરવાનું પણ વચન નિભાવ્યું. કોંગ્રેસ દ્વારા ખૂબ જ જડાવવાના પ્રયાસો કર્યા પરંતુ નરેન્દ્ર મોદી મક્કમ રહ્યા. 35 મે દૂર થતા કાશ્મીરનો વિકાસ શક્ય બન્યો છે. કાશ્મીરના લોકોને વિકાસની તમામ તકો હવે મળી રહી છે. કાશ્મીરી કન્યાને લગ્ન અંગે મુક્તિ મળી. આ બધા કાર્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી બતાવ્યા છે. દુનિયામાં સૌથી ઊંચી સરદારની પ્રતિમા બનાવી જેથી લાખો યુવાનોને રોજગારી મળી રહે. હવે સૌથી વધુ પર્યટકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતો માટે કામ કરે છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં પેજ સમિતિ અસરકારક કામ કરશે. કોંગ્રેસનો સફાયો થશે. નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થશે તેમ તેમણે જણાવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનને કારણે ગુજરાત ભારતીય જનતા પાર્ટી અને સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ પ્રચારના કામમાં લાગ્યા છે. આજે હું સવારે વાપી હતો, વાપીથી તાપી ગયો અને તાપીથી રાજપીપળા આવ્યો છું. રાજપીપળામાં ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો કાર્યકર્તાઓ સાથે નગરજનોના સમર્થન સાથે જે રીતે રેલી જોવા મળી છે, લોકોનું જે સમર્થન, લોકોનો જે વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓએ કરેલા કામો, એના કારણે આ વિશ્વાસ સંપાદન થઈ શક્યો છે. હું સૌ નગરજનોનો પણ આભાર માનું છું કે એમણે ભારતીય જનતા પાર્ટીમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને સમર્થન પણ જાહેર કર્યું છે. અહીં જ્યારે સભાની અંદર પણ કલાકોથી સૌ લોકો આવીને બેઠા હતા, પપીન ડ્રોપ સાયલેન્સ સાથે જે રીતે એમણે સમર્થન આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટીમાં પેજ કમિટીના કાર્ડ વિતરણના કાર્યક્રમમાં પણ જે એમની ઉપસ્થિતિ છે, એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તૈયાર બેઠો છે. આવનારા ઇલેક્શનમાં પૂરી તાકાત સાથે ઇલેક્શન લડશે પણ અને ભવ્ય વિજય પ્રાપ્ત પણ કરશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે.